श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति। अहीं कने आपे एक चतुष्कोणनी रचना करीशुं। आपणे अहीं कने खूणाओना माप आपेला छे ए आधारे, तो तमे जुओ चतुष्कोण मोर दीधेलो छे MORE। हवे MO जे छे 6 सेमी आपेला छे, जे अहीं कने तमे जोई शको छो। मैं अहीं कने 6 सेमीनी रेखा एक तैयार करेली छे। પછી ઓ આર 4.5 સેમી દીધા છે। ઓ થી કરીને આર જે છે એ આપણને 4.5 સેમીના અંતરે તૈયાર કરવાનું છે। પછી ખૂણો એમ, આ જે ખૂણો એમ છે એ આપણને 60 સેમીનો તૈયાર કરવાનો છે। પછી ખૂણો ઓ, આ ખૂણો ઓ જે છે એ આપણે 105 સેમીનો તૈયાર કરવાનો છે। અને ખૂણો આર પણ આપણને 105 સેમીનો તૈયાર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કને ખાસ ધ્યાનમાં રાખજો કે ખૂણાઓ કયા કઈ રીતે તૈયાર થાય છે, કારણ કે મહત્વનું છે ખૂણાઓ, જેથી આપણે જે રેખાઓ એને જોડતી બનાવીશું એ આપણને ચોક્કસ રીતે ચતુષ્કોણમાં મળી શકે। તો સૌથી પહેલા આપણે MO 6 સેમીની રેખા દોરી દીધી છે। હવે આપણને અહીં કને સૌથી પહેલા આપણે M બિંદુ જે છે, આ M, એને આપણે 60 અંશનો ખૂણો તૈયાર કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીં કને પરિકર જે દીધેલો છે એને કોઈ પણ એક માપ સેટ કરી નાખો। પરિકરની અંદરમાં આપણે કોઈ પણ એક માપ સેટ કરી નાખજો, પછી એને દગાવજો નહીં। પરિકર એક વખત તૈયાર થઈ ગયું પછી એને દગાવવાનું નહીં। કોઈ પણ માપ લઈ લો, નાનો મોટો, તમને મજા આવે એ માપ તૈયાર કરી નાખવાનો, પણ પછી એને દગાવવાનું નહીં। તો સૌથી પહેલો હવે આપણે એની મદદથી સૌથી પહેલાં 60 અંશનો ખૂણો તૈયાર કરીશું। તો અહીં કને ખાસ ધ્યાન રાખજો કે 60 અંશનો તૈયાર થશે, પછી એના ઉપરથી બાકીના ખૂણાઓ તૈયાર થશે। જો આ મેં એક તૈયાર કરી, હવે આને દગાવવાનું નથી। ધ્યાનથી હજી એકવાર સમજી લેજો, આને દગાવવાનું નથી। હવે આપણે એના ઉપરથી જ અહીં કનેથી જ એક ચાપ દોરીશું। આ તમારો થયો 60 અંશનો, આને દગાવવાનું નથી। હજી વિદ્યાર્થીઓ યાદ કરાવી દઉં છું કે દગાવતા નહીં, અને આ 60 અંશનો તૈયાર થઈ ગયો। હવે આપણે શું કરીશું, એક તો આપણે ખૂણો તૈયાર કરી દીધો, હવે વળી પાછા ઓ બિંદુ ઉપર જઈએ અને ઓ બિંદુ ઉપર આપણે તૈયાર કરીએ। હવે ઓ બિંદુ ઉપર આપણે કેટલા અંશનો તૈયાર કરવાનો છે, 105 અંશનો। તો હવે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેજો, તો જો પરિકરને આપણે કોઈ પણ પ્રકારનું દગાવવાનું નથી અને આપણે રેખા દોરવાની છે। હવે આપણે ધ્યાનથી સમજો, જો સૌથી પહેલું આપણે આ બિંદુ જે દોર્યું છે આ આપણો બનશે 60 અંશ। ધ્યાનથી સમજી લેજો, આ 60 અંશ 60માંથી આપણે કરીશું, આ થશે તમારો 120 અંશનો। સૌથી પહેલો ચાપ હોય એ હંમેશા કોઈ પણ એક માપ આપણે સેટ કરી દઈએ, અને પછી જે પહેલો આપણે ચાપ રચીએ છીએ એ હંમેશા 60 અંશનો હોય અને બીજો ચાપ હંમેશા 120 અંશનો જ હોય। વિદ્યાર્થીઓ આ ખાસ યાદ રાખી લેજો, એક વખત પરિકર સેટ કરો, પછી આવી રીતનો આપણે ગોલાઈ કરીએ છીએ, અને એક ચાપ જે રચીએ છીએ આ હંમેશા 60નો હોય અને આ હંમેશા 120નો। હવે આપણને દોરવાનો છે 105નો। 105 કેવી રીતે બનશે, તો જોજો, હજી આટલું તો તૈયાર કરવાનું જ રહેશે, પછી બંનેને આ ચાપ અને આ ચાપ જોડવાના છે, બંને ચાપ જે છે આપણે એને જોડવાના છે, આ પ્રમાણે જોડીશું। તો આ આપણે જે તૈયાર થયો છે, આ બંને જે ચાપ જે જોડ્યા જે આપણને તૈયાર થયો છે એ હંમેશા 90 અંશનો જ તૈયાર થાય। હવે આ બંને વચ્ચેનો જે આપણે જોડવાનું છે તો એ હંમેશા 105 અંશનું હોય, દગાવવાનું નથી પડીકર। વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, આ આપણે 105 અંશનો તૈયાર કર્યો। હવે આપણે એને જોડતી 4.5 સેમીની રેખા દોરીશું, આને જોડતી આપણે 4.5 સેમીની રેખા દોરવાની રહેશે।
હવે આપણે જો અહીં કને જે આપણે 75 અંશનો જે 105 અંશનો જે ચાપ દોર્યો તો એ ચાપ દોરાઈ ગયો। હવે આપણે એને જોડતી 4.5 સેમીના અંતરવાળી રેખા દોરી અને એને આપણે આર નામ આપ્યું। ફરી પાછું આપણે આર જે છે એ પણ 105 અંશનો છે તો આપણે આર નું જે છે એનું આપણે શોધીશું। તો હવે આપણે જો ફરી પાછા એ જ પ્રમાણેની બધી જ પ્રક્રિયા કરવાની છે। તો સૌથી પહેલો આપણે માપ સેટ કરી દીધું। હવે આપણે માપ સેટ કર્યા પછી બધા ખૂણાઓ રચીશું। પછી 60 અંશનો, પછી 120 અંશનો, હવે આપણે 90 અંશનો। હવે એના આધારે 105 હવે આપણે એને જોડતી રેખા રચીશું। તો અહીં કને આપણને જે આર બિંદુ જે છે એ આર બિંદુ ઉપરથી આપણે જે ખૂણો દોરવાનો હતો એ ખૂણો આપણે દોરી દીધો છે। હવે આપણને અહીં કને આગળ વધવાનું છે। તો સૌથી પહેલાં આપણે આરનો જે ખૂણો તૈયાર કરવાનો હતો એ આપણે તૈયાર કરી દીધો, જે આપણે અહીં કને પણ ખૂણો તૈયાર કરવાનો હતો એ પણ તૈયાર કરી દીધો છે। આ પ્રમાણેનું આપણે કામ તો થઈ ગયું છે। હવે આપણે આગળ વધીશું। જો ચાપ તૈયાર કરવાનો હતો એ ચાપ પણ આપણે તૈયાર કરી દીધો છે। હવે આપણે તો આર બિંદુ ઉપરથી જે તૈયાર કર્યો હવે આપણને અહીં કને આગળ રેખાઓ દોરવાની રહેશે। હવે રેખા જે છે સૌથી પહેલાં આપણે એમ ઓ રેખા દોરી દીધી, ઓ આર રેખા દોરી દીધી, આ ખૂણાને પણ આપણે દોરી દીધો છે। હવે આપણે અહીં કને રેખા એક દોરવાની છે, જે ખૂણાને આપણે તૈયાર કર્યો છે એ પ્રમાણેની એક રેખા દોરીશું। તો હવે આપણે આ રેખાને જોડતી રેખા અહીં કને દોરીશું। આ પ્રમાણેનું અહીં કને બધી જ રેખાઓને જોડવાની છે। તમે જોઈ શકો છો કે આપણને આ બે ખૂણાના માપ અને અહીં કને નથી દીધા માપ, તો આપણે આને જોડીને રેખા તૈયાર કરી શક્યા છીએ। તો હવે આપણે અહીં કને રચનાના મુદ્દા તૈયાર કરીશું। તો સૌથી પહેલો મુદ્દો બનશે તમારો 6 સેમી લંબાઈનો રેખાખંડ એમ ઓ દોરો। પછી બીજા નંબરનો આવશે એમ બિંદુ એ એમ એ એવું રચો કે જેથી માપ ખૂણો ઓ એમ એ બરાબર 60 અંશનો થાય। આપણે જે રેખા દોરવાની છે આપણે એવી રીતને દોરવાની છે કે એ આપણને 60 અંશનો પ્રાપ્ત થાય। તો આપણે સૌથી પહેલો આને જે ઈ નામ આપવાનું છે ઈ નામ આપો, તો એમથી કરીને ઈ રેખા એ બને છે આપણી અહીં કને। તો હવે આપણે આ જે છેદ સુધી જાય છે એને નામ આપી દઈએ એક વખત, તો આપણને ખ્યાલ આવશે કે આ વધારાના છે એ આ પ્રમાણેના છે, એ બી સી એમ ત્રણ નામ આપી દીધા। હવે આપણે આગળ વધીએ। તો ઓ બિંદુ ને ઓ બી જે રેખા દોરવાની હતી એ એવી રીતે આપણે રચવાની છે કે આપણને જેથી
माप खूणो आपने एम ओ बी बराबर 105 थाय। आपणे अहीं कने माप जे दोर्यो ई 105 थाय ए प्रमाणे आपणे दोरवानो छे। અને પછી ચોથા નંબરનું જોઈએ તો ઓ બી જે રેખા આપણે રચવાની જે હતી એના ઉપર આપણે ઓ જે કેન્દ્ર રાખવાનું હતું વડે આપણે 4.5 સેમીનો એક ચાપ દોરવાનો છે અને જેને આપણે ઓ બી જે છે રેખા જે હતી એને છેદે અહીં કને છેદે એ પ્રમાણેનું રચો। હવે આપણે જેને આર નામ આપો। હવે આપણે પાંચમા નંબરનો મુદ્દો આર બિંદુને આર સી રેખા જે હતી ઈ એવી રચો કે જેથી ત્યાં કને માપ ખૂણો ઓ આર સી ઓ આર સી એવી રીતે ખૂણો બરાબર 105 અંશનો થાય। અને છઠ્ઠા નંબરનો આર સી અને એમ એ અહીં કને જે મધ્ય રેખાઓ છે એને આપણે બિંદુ જોડતા રેખા રચો જેને આપણે ઈ નામ આપો। આ જે જોઈન્ટ હતું આ જે જોઈન્ટ છે એ આપણને ઈ નામ આપવાનું છે। આમ ચતુષ્કોણ એમ ઓ આર ઈ બનશે ચતુષ્કોણ એમ ઓ આર ઈ મોર બની જશે। હવે વિદ્યાર્થીઓ આપણે ચતુષ્કોણ ડી ઈ એ આર ડિયર ડિયરની આપણે અહીં કને રચના કરવાની છે। તો સૌથી પહેલું તમે જોઈ શકો છો કે ડી ઈ 4 સેમી આપેલું છે, ઈ એ તમને 5 સેમી આપેલ છે, પછી એ આર તમને 4 સેમી અને ખૂણો એ 60 સેમી અને ખૂણો એ તમને 90 અંશનો દોરવાનો છે। હવે અહીં કને વિદ્યાર્થીઓ સૌથી પહેલું આપણે ડી ઈ 4 સેમીની રચના કરી, આ કને કહી છે જે 4 સેમીની રચના તૈયાર કરી। હવે આપણે વિદ્યાર્થીઓ ઈ બિંદુ જે છે એના ઉપર આપણે ઈ બિંદુ અહીં કને કીધેલું છે ને 60 અંશનો ખૂણો, તો હવે આપણે 60 અંશનો ખૂણો તૈયાર કરવાનો છે। તો હવે વિદ્યાર્થીઓ પરિકરની મદદ વડે આપણે 60 અંશનો ખૂણો સૌથી પહેલાં તૈયાર કરીશું। પરિકરને વિદ્યાર્થીઓ ફરી પાછું દગાવવાનું નથી, દગાયા વગર જ પરિકર આપણને તૈયાર કરવાનું છે। હવે આપણે અહીં કને 60 અંશનો ખૂણો તૈયાર કરીશું। આ થઈ ગયો 60 અંશનો ખૂણો તૈયાર। હવે આપણે અહીં કને ઈ બિંદુ ઉપર 60 અંશનો ખૂણો તો તૈયાર કરી દીધો, હવે ઈને આપણે કેન્દ્રમાં રાખીને આપણે એક સૌથી પહેલી લાઈન બનાવી દઈ અને અહીં કનેથી એક જોડતી એક લાઈન બનાવી જે 5 સેમીની હોય, બરાબર છે? પહેલે તો આપણે એમ એમ જ લાઈન બનાવી દઈએ જોડતી હોય એવી, પછી આપણે એને અંતર શોધીશું। આ પ્રમાણેની એક લાઈન તૈયાર કરી દીધી। હવે અહીં કને જે લાઈન છે એને આપણે માની લ્યો એક્સ નામ આપીએ, ઠીક છે? હવે 4.5 સેમી અહીં કને ઈ થી કરીને એ, જો ઈ થી કરીને એ અહીં કને એ આપણને જે દોરવાનું છે અહીંથી કરીને 5 સેમી, એટલે આપણે સૌથી પહેલો 5 સેમીનો માપ લઈ લેવાનો। આવી રીતનો 5 સેમીનો માપ લઈ લીધો, હવે આપણે 5 સેમીનો માપ તો લઈ લીધો, હવે આને આપણે એ નામ આપી દીધું કારણ કે ઈ એ 5 સેમી છે એટલા માટે। હવે આપણે ખૂણો 90 અંશનો આપણને અહીં કને દોરવાના છે, તો વિદ્યાર્થીઓ આપણે અહીં કને 90 અંશનો ખૂણો તૈયાર કરીએ। હવે જો વિદ્યાર્થીઓ પરિકરને દગાવવાનું નથી, હજી એકવાર યાદ કરાવી દઉં છું, 90 અંશનો ખૂણો તૈયાર કરીએ। પહેલો ચાપ, પછી બીજો ચાપ,
अने बन्ने चाप ने जोड़ दी तो 90 अंश नो तैयार करीशुं। हवे आपने आ आपने तैयार करी दीधो। हवे आपने इने जोड़ती एक रेखा दोरी दई तो अहीं कने एक लांबी रेखा दोरी देशुं। तो अहीं कने आपने जेम एक्स नाम आप्युं तुं ने अहीं कने आपने वाय नाम आपी दई। कोई पण रेखा छे एने आपने वाय नाम आपी दई। हवे आपने 4.5 जो अहीं कने आपने माप दीधो छे ए आर ए ने आर सुधीमां 4.5 सेमी तो 4.5 सेमी नो आपने माप बनावी दई। तो 4.5 सेमी आवी रीतनो माप आपने तैयार करी दई। हवे आपने एने जोड़ती रेखा दोरी दई। आ बिंदु थी आ बिंदु ने जोड़ती रेखा रची दई। तो हवे अहीं कने सौथी पहेलो आर नाम आपी दई अने आर ने आपने डी बिंदु साथे दोरी दई एटले के डी आर आपने रेखा बनी दई। આ પ્રમાણેની આપણે રચના તૈયાર થશે। અહીં કને માપ લખી દઈએ 4.5 સેમી, કારણ કે 4.5 સેમી હતું, અહીં કને 5 સેમીનો માપ હતો। આ 90 અંશનો ખૂણો છે, આ 60 અંશનો ખૂણો છે। તો આ પ્રમાણેને આપણે આકૃતિ તૈયાર કરી। હવે આપણે તમે જોઈ શકો છો ફરી પાછું એક વખત આકૃતિ। હવે આપણે રચનાના મુદ્દા તૈયાર કરીશું। તો સૌથી પહેલાં રચનાના મુદ્દા તૈયાર કરી દઈએ। સૌથી પહેલો મુદ્દો 4 સેમી લંબાઈનો રેખાખંડ ડી ઈ દોરો। સૌથી પહેલા આ રેખા જે દોરેલી હતી ઈ, પછી આપણે શું કર્યું હતું 60 અંશનો ખૂણો બનાવ્યો હતો જે ડી ઈ રેખા જે છે ડી ઈ રેખાના ઈ જે બિંદુ જે છે આ ખૂણો જે છે ઈ બિંદુએ આપણે તૈયાર કરવાનું છે। બિંદુએ 60 અંશનો ખૂણો તૈયાર કરો અને તેને જોડતી રેખા ઈ એક્સ રચો। આપણે અહીં કને જે રેખા દોરી એ આપણે રચવાની છે। પછી ત્રીજા નંબરનો ઈ કેન્દ્રમાં લઈ 5 સેમી આપણે માપ લઈ ઈ એમ જે છેદતો જે છે એ આપણને ચાપ રચો જેને બિંદુ એ આપણે એ નામ આપ્યું ને અહીં કને એ નામ આપો। પછી ચોથા નંબરનો ઈ એ રેખા જે છે પર એ બિંદુ એ 90 અંશનો ખૂણો તૈયાર કરો। આપણે અહીં કને જે ખૂણો તૈયાર કરવાનો છે ખૂણો અને તેને જોડતી રેખા એ વાય એથી કરીને વાય રચો અને એ બિંદુને કેન્દ્રમાં લઈ 4.5 સેમી અહીંથી કરીને 4.5 સેમી ના અંતરે આર બિંદુ આપો। અહીં કને આર બિંદુ છે આપ્યું, બરાબર છે। હવે આપણે ડી આર દોરો જે આપણે અહીંથી જે જોડ્યું એને। તો આ મુજબ આપણે ચતુષ્કોણ ડી ઈ એ આર ચતુષ્કોણ બનશે। આ પ્રમાણેની તમારી વિદ્યાર્થીઓ રચના તૈયાર થશે। તમે જોઈ શકો છો કે અહીં કને કયા પ્રકારની રચના તૈયાર થઈ છે।
तो आ प्रमाणेनी रचना तैयार करी शकाय।